नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् आत्म भावना भाव तांजिव लहे केवल ज्ञान रे 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 पार्श्वनाथ भगवान परम कृपालो देव की जय। सामान्य मनुष्य ना जीवन नो विकास अथवा पुरुषार्थ तो धर्म अर्थ काम अने मोक्ष एम चार प्रकारे होय छे सामान्य मनुष्य माटे। पण अत्यारे आपणे सामान्य माणसनी वात नथी करता, अत्यारे आपणे मुमुक्षुओने तेमा पण आगळ वधेला मुमुक्षुनी वात करवा मांगीए छे। कारण के आपणा माना घणा खरा कोई चार वर्ष थी, कोई पांच वर्ष थी, कोई आठ वर्ष थी, कोई दस वर्ष थी, कोई पंदर वर्ष थी साधना करिए, तब देन वी आर नॉट क्वाइट नोवाइस इन दिस पाथ। इतले आपने जे साधना करवा मांगी छे इतले तो आपनो जीवन केवु होवु जोईए। सामान्य रीते दरेक संप्रदाय में जीवन अने धर्म बे जुदा पड़ी जाए, जीवन अने धर्म बे जुदा पड़ी जाए कि मंदिर में कई करवानू अन दुकान में बीजू करवानू अथवा फैक्टरी में बीजू करवानू अथवा हॉस्पिटल में त्रीजू करवानू, एवं नहीं। जीवन एक ज छे, ए तो एना विभाग छे, पण ए विभाग में पण अभिप्राय तो एक ज रहेवो जोईए। आपणे ज्यारे मंदिर में पूजा करिए, उपाश्रय में स्वाध्याय सांभळीए त्यारे तो धर्मी, अने पछी दुकान में जाइए अथवा तो हॉस्पिटल में जाइए अथवा फेक्टरी चलावीए त्यारे साहेब, तो ए आपणी रीत खोटी छे। भगवान कहे छे के तू अयोग्य पर्सनालिटी छे, स्प्लिट पर्सनालिटी।
हाँ, જ્યારે આપણે દુકાને કે હોસ્પિટલમાં કે રસોડામાં હોઈએ ત્યારે વધારે સાધના ન કરી શકીએ, પણ આપણો ભાવ, આપણી અંતરની દ્રષ્ટિ તો એવી જ હોવી જોઈએ કે હું મંદિરમાં જેમ આત્મા હતો અને છું, ઉપાશ્રયમાં આત્મા છું, તો દુકાન અને નોકરી પર પણ હું આત્મા છું. એવું જો કે સાહેબ આવું શા માટે વિચારવું, આવું રાખવાથી શું ફાયદો? તો આ જીવ ખોટું કરતા ડરે, પાપ કરતા ડરે. સ્વાધ્યાય હોલમાં પાપ નહીં કરવાનું અને બહાર પાપ કરવાનું એવું નથી. સ્વાધ્યાય હોલમાં વધારે ધર્મ કરવાનો, બહાર થોડો થોડો ધર્મ કરવાનો, અને આપણી શક્તિ નથી એટલે થોડું પાપ કરવું પડે છે. બીજે થોડું પાપ કરવું પડે છે, પણ એ પાપને આપણે સારું માનીએ કે સાહેબ આ તો આવું જોઈએ, એ તો ગોટાળા જ કરવાનો, બધા છેતરી નાખવાના, લોકોને આમ લૂંટી લેવાના. તો કે એ દુનિયાવી માણસ બની ગયો. એટલા માટે આપણી સાધનાને જ લખ્યું, આપણું જીવન એવું હોવું જોઈએ. આપણી સાધના આપણા જીવન સાથે મેચિંગ હોવી જોઈએ, કોન્ટ્રાસ્ટ ન થવો જોઈએ. ગાંધીજીને કોઈ પૂછ્યું હતું કે સાહેબ હવે તમારે ઉંમર થઈ, કદાચ અમને ભવિષ્યમાં કંઈક બોધ આપીને જાઓ કે અમારે શું કરવું, ત્યારે એમણે શું કીધું હતું? માય લાઈફ ઇટ સેલ્ફ ઇઝ માય મેસેજ. માય લાઈફ ઇટ સેલ્ફ ઇઝ માય મેસેજ. મારું જીવન છે એ જ મારો સંદેશ છે. આ તો એક રીત છે. ચારિતમ ખલુ ધમ્મો, એમ એવી વ્યાખ્યાના અનુસંધાનમાં મહાત્માજી આવો જવાબ આપ્યો હતો. કે ભાઈ આપણે સિનિયર સાધક છીએ, સિનિયર એટલે ઉંમરમાં નહીં, સાધનામાં સિનિયર. આપણે કંઈ એક બે વર્ષથી સાધના નથી કરતા, હવે તો પાકી જવાનો ટાઈમ આવ્યો. આપણી સાધના પાકવી જોઈએ. સાધના પાકે નહીં તો સમજવું કે કંઈ ગડબડ લાગે છે. સાધના પાકે નહીં, ઓછું ફળ આપે, મધ્યમ ફળ આપે, વધારે ફળ એવું બને. પણ કે સાહેબ હું ખૂબ ધર્મ કરું છું પણ મને અશાંતિ બહુ છે, સાહેબ બહુ ધર્મ કરું છું પણ મને તો આમ ટેન્શન ને ચિંતા થઈ જાય, ગરબા પણ મારે સાથે બોલાવો બહુ થઈ જાય સાહેબ. કે ભાઈ આપણી સાધના બરાબર ચાલી રહી, પણ સાહેબ એ લોકો આવા ખરાબ છે બધા, તોય પણ તુકારામને એવું હતું, નરસિંહ મહેતાના ભાભી એવા હતા, પણ તોય તુકારામની વાત તો યાદ છે. પેલો શેરડીનો સાંઠો બે ભાગ કરે છે ને, કે ઓહો કેવા મહાસતી છો તમે, એક શેરડીનો સાંઠો હું લાવ્યો એ પણ તમે આખો લેતા નથી ને કહો છો કે ભાઈ આપણે તો સાચા દાંપત્ય જીવન જીવ્યા છીએ એટલે અડધો સાંઠો તમારો ને અડધો મારો, એમ કરીને બરડામાં મારીને બે ભાગ કરી નાખ્યા. ગુસ્સો કરતા આનાથી વધારે શિયાળામાં નરસિંહ મહેતાને ભાભીએ ઠંડા પાણીની ડોળ ઉપરથી નરસિંહ મહેતા પર, એટલું બધું, એટલી બી ઠંડી વાત ના પૂછો, તો પણ કે મારે નહતા વાર લાગત માં, તે તો મને એક 10 સેકન્ડમાં નવડાવી દીધો. તમે કેટલા સારા છો. આપણું જીવન એ આપણે સાધક છીએ એવું બોલવું જોઈએ. આપણે અહીંયા લેબલ લગાડીએ છીએ કે હું મોટો સાધક છું, તો એનાથી કંઈ વળવાનું. તો અહીંયા આપણું જીવન એમ લીધું છે, જીવન સાહિત્યિક ભાષામાં એને કહે છે વ્યક્તિત્વ અને કૃતિત્વ, લાઈફ એન્ડ વર્ક. વ્યક્તિત્વમાં જીવનની ગાથા આવે અને કૃતિત્વમાં પોતે શું શું સત્કાર્યો કર્યા અને પોતે શું શું સમાજને આપ્યું એમાં કૃતિત્વ આવે. સાહિત્યની ભાષામાં કોઈ મોટા પુરુષનું વર્ણન થાય તો ભગવાન મહાવીર, જીવન અને બોધ, જીવન અને યોગદાન મોટા પુરુષો છે.
કોઈ મોટા પુરુષ હોય તો એમનાથી બીજાને ફાયદો થાય જ, કોઈ પણ મોટા પુરુષ હોય એનાથી બીજાને ફાયદો થાય જ. જો આપણા જીવનથી કોઈને ફાયદો ના થાય તો સમજવું કે આપણામાં કંઈ છે. સાહેબ હું તો બસ ખાઈ પીને મજા કરું છું એકલો, બસ મારે બધું આ લોકો બધી મારી સેવા કરે આખો દિવસ, એવું ન હોય. એ આગળ આવવાનું છે. તો આપણું જીવન એટલે ઉત્તમ મુમુક્ષુનું જીવન અથવા જ્ઞાનીનું જીવન. ઉત્તમ મુમુક્ષુ અને જ્ઞાની વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. ડાયગ્રામેટિકલી રિપ્રેઝેન્ટ કરવી હોય તો ને સામાન્યપણે સમજી ન પણ શકાય. આ ઉત્તમ મુમુક્ષુ છે કે જ્ઞાની છે એમ એકદમ પારખી ન પણ શકાય. કોક વાર ઉત્તમ મુમુક્ષુને આપણે જ્ઞાની સમજી લઈએ અને જ્ઞાનીને ઉત્તમ મુમુક્ષુ સમજી લઈએ તો વાંધો નથી, પણ બહુ ડોગમેટિક એ બાબત ન થવું. એ બાબતમાં આ જ્ઞાની જ છે એવું બહુ ડોગમેટિક ન થવું. એને માટે જે ભગવાને કહ્યું એ દ્વારા એનો નિર્ણય કરવો અને પછી આપણી અંતરંગ યોગ્યતા પ્રમાણે આપણે નિર્ણય કરી શકીએ. તો સામાન્ય રીતે વિચારવું હોય તો બંને રીતે વિચારી શકાય, શાસ્ત્રીય રીતે વિચારવું હોય તો શાસ્ત્રીય રીતે, અને ચાલુ જીવન પદ્ધતિથી વિચારવું હોય તો ચાલુ જીવન પદ્ધતિથી પણ વિચારાય. આપણે અત્યારે આના પર વધારે સ્ટ્રેસ આપીશું કારણ કે શાસ્ત્રમાં તો આપણે બધા બહુ પારંગત છીએ, ઘણા મીન્સ કે આપણા બધા ઘણા. પણ જ્યારે એ શાસ્ત્ર વર્તનમાં લાવવાનું આવે છે ત્યારે આપણે પાછા પડી જઈએ. આમ છતાં શાસ્ત્ર પરમ પૂજ્ય છે કારણ શાસ્ત્ર ભગવાનની અને સંતોની અનુભવવાણી છે, એની સાથે આપણા જીવનનો તાલમેલ બેસવો જોઈએ. યથાશક્તિ યથા પદવી. આપણું જીવન ભગવાનની આજ્ઞાથી વિપરીત હોય તો જાણવું કે અંદરમાં કંઈક ગડબડ છે. સર્વથા તો આપણું જીવન એવું ન હોય કારણ કે આપણે એટલા બધા શ્રેષ્ઠ પુરુષ નથી. ભગવાનની આજ્ઞા અક્ષરશઃ પાલન કરવાની શક્તિ તો મોટા મુનિઓમાં છે, બહુ મોટા મુનિ એવા અત્યારે દેશકાળમાં એટલું બધો પુરુષાર્થ થઈ શકતો અથવા અપવાદ રૂપે થઈ શકે છે. તો અહીં આપણે યાદ તો રાખવા જ, આ અને આ બંનેમાં ઘણું સામ્ય છે. આપણે આ મુમુક્ષ ઉત્તમ મુમુક્ષના લક્ષણ આપણે આત્મસિદ્ધિથી અને 40માં આંખથી બોલીએ છીએ એ સાથે બોલીએ, અને આ જે છે તે આપણે સમયસાર નાટક અથવા અનેક આચાર્યોના શાસ્ત્રો છે એનાથી આપણે યાદ રાખીએ છીએ. પહેલા 40મો આંક અને 135 છે ને, 135 છે લાગે છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર. એ જીવને થોડા કાળમાં આત્મજ્ઞાન થશે, થઈ પણ ગયું હોય. હવે એનું એ આપણને પદ્યમાં કીધું, આમ તો બહુ જગ્યાએ કીધું છે, પણ આપણે ઊંચી કક્ષાની વાત કરીએ છીએ એટલે ઉપસંહારમાં જે આત્મસિદ્ધિમાં કીધા એ ગુણ. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે તે હસદાય સુજા. હવે શાસ્ત્રીય પદ્ધતિથી વિચારીએ, આ કૃપાળુદેવની
વાણી દ્વારા આપણે વિચાર્યું એ પણ શાસ્ત્ર છે. મહાવીર ભગવાન, સર્વજ્ઞ ભગવાન, આચાર્યો એમણે પદ્ધતિ વિકસાવી છે. ધર્મ મેન સંશય શુભ કર્મ ફલ કીન ઈચ્છા અશુભ કો દેખીન ગિલાની લાવે ચિત્ત મેં સાચી દ્રષ્ટિ રાખે કાહુ પ્રાણી કે ન દોષ ભાખે ચંચલતા ભાની થીતી ઠાણે બોધ ચિત્ત મેં પ્યાર નિજ રૂપ સો ઉછાહ કી તરંગ ઉઠે યહી આઠો અંગ જબ જાગે સમ કીત મેં યાહી આઠ અંગ કો धारे सो सम की तो वंत वो ही मोक्ष पावे वो न आवे फिर इत में. पहलू निशंकित्व. तो निशंकित्व हो तो आज्ञा विचार ध्यान करी सके. मणि बेली दू निशंकित्व हो तो आज्ञा विचय नामनु भगवाने कहेलू ध्यान करवामां सरलता पड़े. के साहेब આપણે પાપ કરીએ તો આપણને પાપકર્મ છોટે? તો કે એમાં કઈ, જ્ઞાની કરે તો જ્ઞાની છોટે, ને ગણધર કરે તો ગણધરને છોટે, અને જિનેશ્વર ભગવાન પણ ભગવાન થયા પહેલા જો પાપ કરે તો એમને પણ છોટે. ત્યાં કઈ કોઈનો અપવાદ લાગવગ એવું કઈ છે? વસ્તુનું સ્વરૂપ છે નિશંકિત્વ. પણ મુખ્ય નિશંકિત્વ શું કે હું કોણ છું? કારણ કે તત્વોમાં રાજા કોણ, એનો વિસ્તાર વિસ્તૃત વિવેચન આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજે ન્યાય વાર્તિક ગ્રંથમાં તત્વાર સૂત્રની સૌથી મોટી ટીકા અત્યારે જે ઉપલબ્ધ છે એ ન્યાય વાર્તિક છે. 7મી સદીના અંતમાં આચાર્ય વિદ્યાનંદજીએ લખેલી છે. એ ન્યાયનો મુખ્ય ગ્રંથ છે પણ એની અંદર બહુ વિસ્તાર કરેલો છે. 20,000 શ્લોક પ્રમાણ અને થોડું ખંડન મંડન પણ કરેલું છે. એટલે કે સર્વજ્ઞ ભગવાનનું વચન શ્રેષ્ઠ છે એવું જેટલું યુક્તિથી સાબિત થઈ શકે એટલું કરેલું છે. એમાં એ વાત લીધી છે કે સાહેબ આ તમે જીવ અજીવ એમ કરીને 7 તત્વો કીધા, એમાં જીવને કેમ પહેલો મૂક્યો? એવો પ્રશ્ન કર્યો. ન્યાય છે ને એ તો ગમે તે આર્ગ્યુમેન્ટ ગમે તે કરે કે જીવ એટલા માટે મૂક્યો કે બોધ આપનાર સમવસરણમાં પણ જીવ છે અને બોધ સાંભળનાર પણ જીવ છે અને જ્ઞાન અને આનંદ ગુણો પણ જીવમાં જ છે. ત્રણે કારણ. બોધ આપ્યો કોણે? ભગવાને. ભગવાન જીવ છે કે નહીં? ભગવાન જીવ છે, પરમાત્મા. સાંભળનાર કોણ છે? જીવ છે. ત્યાં સોનાના થાંભલા ને રતન જડિત થાંભલા સાંભળે છે એનો મોક્ષ થાય છે, એને આત્મજ્ઞાન થાય છે. અને જે સર્વજીવોને ઈષ્ટ એવું દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય શાશ્વત આનંદ કોનામાં છે? જીવ સિવાય કોઈ તત્વમાં છે. માટે જીવને પહેલો મૂક્યો. જીવ સર્વ તત્વોનો રાજા. એટલે મહાપુરુષોએ તો આપણને બધું સમજાવ્યું છે પણ આપણી એક તો શક્તિ નહીં, બુદ્ધિ નહીં, આયુષ્ય નહીં અને બળ નહીં. એટલે આપણે અત્યારે બધું કરવા જઈએ તો પાછા પડી જઈએ. તો નિશંકિત્વ એ પહેલું અંગ છે. સર્વજ્ઞ પ્રભુએ જે કહ્યું છે તે સાચું છે. કારણ કે એ થોડું અજ્ઞાન હોય, અમુક શાસ્ત્રો એમને ખબર ન હોય તો કદાચ ભૂલ કરે, અથવા એમને રાગ દ્વેષ હોય કે આ ભાઈને ખોટા પાટે ચડાવી દઉં, આટલા જીવોનો ઉદ્ધાર કરું અને આટલા જીવોનો ઉદ્ધાર ન કરું, એવું ભગવાનને હોય તો ભગવાન જૂઠું બોલે. પણ ભગવાનને એવું હોતું, ભગવાન જગતના સમસ્ત જીવોનું પરમ કલ્યાણ સહજપણે ઈચ્છે છે. માટે તેઓ ત્રિલોકનાથ છે, કોઈ ધર્મના કોઈ સંપ્રદાયના નેતા નથી. ભગવાન તો મોક્ષ માર્ગના નેતા છે. મને નિશંકિત્વ એ સમ્યક દ્રષ્ટિને પ્રગટે છે અને ઉત્તમ મુમુક્ષુ એનો પ્રયત્ન કરે છે.
આપણે દરરોજ પ્રાર્થનામાં શું બોલીએ છીએ? જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરું. આગળ એ વાત આવવાની છે. પાછી નિકાંક્ષિત્વ, નિકાંક્ષિત્વ એ જ્ઞાનીનો નિસ્પૃહતાનો ગુણ સૂચવે છે. જ્ઞાનીનો નિસ્પૃહતાનો અંગ સૂચવે. શાસ્ત્રમાં એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે ધર્મકરણી દ્વારા આ લોકની કોઈ ઈચ્છા કરવી નહીં ને પરલોકની પણ કોઈ ઈચ્છા કરવી નહીં. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સૂક્ષ્મપણે વિચારીએ તો એ અનંતાનુબંધી અને મિથ્યાત્વ મોહનીનો અભાવ સૂચવે છે. નિકાંક્ષિત્વ. ભરત ચક્રવર્તી ચક્રવર્તી હતા, પણ એમને કોઈ વસ્તુ બહુ ગમી જાય કે એવું નહીં. એમને તીવ્ર રાગ હોય જ નહીં, અને જો થાય તો અજ્ઞાની બની જાય. એમને લાગુ નથી પડતું, એ તો ક્ષાયિક સમકીતી હતા. એટલે એમની પણ આપણા જેવા જ્ઞાની થયા હોય અને પાછા તીવ્ર રાગ જો કરીએ તો આપણું જ્ઞાન જતું રહે. આ પાછી પાછું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું, કારણ કે જે નહોતું કરવાનું એ કર્યું. રાગ આગ છે, એ સમકીતને બાળી નાખે છે. એવો રાગ, હો તીવ્ર રાગ, રુચિપમ, એકદમ આસક્તિવાળો. તો નિકાંક્ષિત, નિર્વિચિકિત્સવ. જગતના સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવમાં છે, તેના પ્રત્યે જુગુપ્સાનો ભાવ કરવો. વિષ્ટા છે તો વિષ્ટા છે, ગટરનો ગંદકી છે એ પણ જગતનો પદાર્થ છે. સાહેબ, ગુલાબનું ફૂલ મને ગુલાબનું ફૂલ છે તો ગુલાબનું ફૂલ પણ છે. આકાશમાં તારા, સાહેબ સ્વિટરલેન્ડની સીનરી જોઈએ ને તો આહા હા સાહેબ. પણ આમ મુનિ મહારાજ હોય ને એ આ ઉનાળામાં આમ જ્યારે વિહાર કરીને આવે ને ત્યારે પરસેવાની ગંધ મારતી હોય અને એમને આમ રજ બધી ચોંટી હોય અને કદાચ કપડું પહેર્યું હોય તો કપડાં ગંદા હોય, મને ન ગમે સાહેબ. મને હું તો ના જોઉં એવા મુનિ પાસે. કેમ? કારણ કે આપણે ચમાર છીએ. ચમાર ચામડીને જુએ છે, ચમાર ચામડીને જુએ છે, કપડાને જુએ છે. એમના આત્મામાં કેવા ગુણો છે એ આપણે જોવાનું. પછી અમૂઢત્વ, ચોથું અમૂઢત્વ અંગ. અમૂઢત્વ અંગ એટલે અવિવેકનો અભાવ. અવિવેકનો અભાવ. એના પછી દેવ મૂઢતા, ગુરુ મૂઢતા, લોક મૂઢતા, એવા બધા અંગ કહ્યા છે. તો બધાય ધર્મ સરખા અથવા બધાયને સરખું માન આપવું એવું નથી પ્રભુ. જેનામાં જેટલા ગુણ હોય એટલું એની વિશેષતા છે. માટે દરેક પ્રત્યે સદભાવ રાખવો એ બરાબર છે, દરેકનો વિનય કરવો યોગ્ય એ બરાબર છે, પણ ભગવાન તો ભગવાન છે, મોટા પુરુષ તે મોટા પુરુષ છે. એના પ્રત્યે આપણા વિનયમાં થોડી પણ ખામી આવે તો આપણી એટલી ઉણપ છે. આપણે ગઈકાલે ચૌદશતીને બૃહદ આલોચનામાં 18 પાપ સ્થાનક બોલ્યા હતા, એમાં એ બોલ્યા હતા ભગવાનની, આચાર્યની, ધર્માચાર્યની, સાધુની, સાધ્વીની, ગુણિયલજનોનો યથાયોગ્ય વિવેક મનથી ન કર્યા, વચનથી ન કર્યા, શરીરથી ન કર્યા, એવો એવા મને ધિક્કાર ધિક્કાર મિચ્છામી દુક્કડમ. તો ભગવાન, જ્ઞાની પુરુષો, એમનો યથાયોગ્ય વિનય ન કરીએ તો એમને કંઈ ગેરલાભ નથી, આપણને ગેરલાભ છે.
એમાં એમને લેવા કરવાનું કંઈ નથી, પણ આપણો વિનય ગુણ પ્રગટે નહીં. અને વિનય ગુણ ન પ્રગટે તો આત્મા ન પ્રગટે, કારણ કે આત્મા એ વિનય છે અને વિનય તે આત્મા છે. તો અમૂઢત્વ, જીવને જીવ જ જાણવો, અજીવને અજીવ જ જાણવો, એ પ્રમાણે હે જ્ઞેય ઉપાદેયનું યથાર્થ જ્ઞાન અને દેવ ગુરુ ધર્મ તેમનું યથાર્થ સ્વરૂપ જાણીને તેમના પ્રત્યે અહોભાવ ભક્તિનો ભાવ લાવવો, એ ઇત્યાદિ અમૂઢત્વ અંગ છે. એમાં ઘણું બધું આવ્યું, અંધશ્રદ્ધા ન કરવી, માદળિયા ન બાંધવા, ભગવાનને કહ્યું હે ભગવાન તમને નાળિયેર ચડાવું છું, મારા દીકરાને સારું થઈ જાય તો બીજા 5 નાળિયેર ચડાવીશ, આવી બધી અમૂઢતા છે. બીજા સામાન્ય પેલા વ્યંતરદેવોને બધાને ભગવાન તરીકે પૂજવા, ઘણા ભાઈઓ પૂછે છે સાહેબ પદ્માવતી દેવીનો પૂજા થાય કે નહીં, કે જો ભાઈ સરસ્વતી દેવીની પૂજા થાય પણ ભગવાન તરીકે પૂજા ન થાય, ને એમનું આસન તે નીચે રાખવું જોઈએ, કારણ કે એ પણ બધા ભગવાનના સેવક છે, છે મહાન, છે સમ્યક દ્રષ્ટિ, છે ધર્માત્મા, પરંતુ એ કંઈ ભગવાન નથી, એ કંઈ ભગવાન નથી. માટે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે નિરંતર જાગૃત વિવેક, પળે પળમાં વિવેક, પળે પળમાં વિવેક જ્યાં છે ત્યાં જ ધર્મ છે. કેટલામો 51મો પાઠ વારંવાર વાંચવો, શિક્ષા પાઠ 51 મોક્ષમાળામાં ત્યાં વિવેકનું સ્વરૂપ કયું. સ્થિતિકરણ 5મું અંગ, દુઃખ આવતા પાપ કર્મનો ઉદય થતા ધર્મી જીવ મુમુક્ષુ જીવ ધર્મને છોડી દે અથવા તો ધર્મથી માર્ગથી શંકાશીલ થઈ જાય તેવી સમયે તન મન ધન બધું વાપરીને એને ધર્મમાં સ્થિર કરવો. અહો તમે ધર્માત્મા, તમને તો આટલું દુઃખ પડ્યું, રામ ભગવાનને તો આટલું બધું પડ્યું, સીતા માતાને તો આટલું બધું પડ્યું, તો એમણે ધર્મ નહોતો છોડ્યો, અને આપણે આટલું દુઃખ છોડીએ. સાહેબ પણ હું આટલું બધું કરું છું, મારો છોકરો કેમ મરી ગયો, કેમ મરી ગયો, કહો મેં પાપ કર્યું છે, મેં પાપ કર્યું છે. અરે ભાઈ નથી કર્યું અત્યારે સ્થૂળપણે, પણ આગલા ભવનું કંઈક આવ્યું, માટે દુઃખ પડે એટલે આપણે ભગવાનને છોડી દઈએ કે સાહેબ મેં આટલું બધું કરીને માનું ભગવાન તો મારું કંઈ કર્યું નહીં. અરે એમ કહી છે ભાઈ, એ તો કયા જન્મનો પાપ ઉદયમાં આવે એ કંઈ અત્યારે આપણા જ્ઞાનનો વિષય નથી. માટે સ્થિતિકરણ, પાપ આદિના ઉદયથી ધર્મી જીવો ધર્મ માર્ગથી વિચલિત થતા હોય ત્યારે તેમને સર્વ પ્રકારે સહયોગ આપી અને ધર્મમાં સ્થિર કરવા. વાત્સલ્ય શબ્દ પોતે એનો અર્થ બતાવે છે, પણ એ ધર્માત્મા જીવોને જોઈને રાજી થવું, ધર્માત્મા જીવોને જોઈને અંતરથી પ્રેમ પ્રગટે, શિષ્ટાચારથી નહીં, બતાવવા માટે નહીં, અંતરથી પ્રેમ પ્રગટે. ગાય અને વાછરડાનું દ્રષ્ટાંત અથવા માં અને બાળકનું દ્રષ્ટાંત, માને યાદ રાખવું, મારા બાબો છે ને મારો પ્રેમ કરો, મારા બાબાને મારો પ્રેમ કરો, મારા બાબાને મારો પ્રેમ કરો, મારા બાબાને મારો પ્રેમ કરવાનો, મારા બાબાને મારો પ્રેમ કરવાનો. બાબો જોવે મમ્મી મમ્મી એમ કરતો આવે એટલે એને વાલ આવે, આ તો એક વ્યવહારિક વાત છે, દ્રષ્ટાંત. એમ ધર્માત્માને ગુણિયલજનને જોઈએ ને આપણને કંઈ ન થાય, ઠીક હવે ઠીક છે, બધા ગમે એવા ધર્માત્માને આપણે જોઈએ ને એમના ગુણ પ્રત્યે અહોભાવ આવે જ નહીં આપણને, તો જાણવું કે આપણે મુમુક્ષુ નથી, આપણામાં કંઈ ગડબડ. એના માટે સંબંધભદ્ર આચાર્ય દેવે રત્નકર્ણ શ્રાવક આચાર્યમાં તો એટલે સુધી કહી દીધું છે કે ન ધર્મો ધાર્મિક વિના, ન ધર્મો ધાર્મિક વિના. ધર્મ ક્યાં લટકે છે હવામાં? ધર્મ તો ધર્માત્માને આશ્રિત છે,
એ વાત કૃપાળુ દેવે પણ આપણને જ્ઞાન મીમાંસામાં કરી છે, ભલે ત્યાં જ્ઞાનની મીમાંસા કરી છે. નહીં અન્ન સ્થાને જ્ઞાન ભાખ્યું જ્ઞાન જ્ઞાની માં કળો, જિન વર કહે છે જ્ઞાન તેને ધર્મ સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાનને બદલે ધર્મ મૂકીએ તો પણ ચાલે, જ્ઞાન એ ધર્મનું એક અંગ છે. નહીં અન્ય સ્થાને ધર્મ ભાખ્યો ધર્મ ધર્મી માં કળો, જિન વર કહે છે જ્ઞાન તેને જિન વર કહે છે ધર્મ તેને સર્વ ભવ્યો સાંભળો. સાતમું ધુર, આઠમું પ્રભાવના. જે પ્રકારે કરીને આપણને અને અન્ય જીવોને સર્વજ્ઞ ભગવાનના સર્વહિતકારી માર્ગમાં પ્રીતિ ઉપજે, આકર્ષણ થાય, અભિગમ બને એવા સત્કાર્યો કરવા એને પ્રભાવના અંગ કહે. દાન, શીલ, તપ, પૂજા, વિદ્યા, અતિશય વગેરે. મોટું તપ કરે, મોટું દાન દે, મોટું શીલ પાળે, એટલું બધું ભણે કે લોકો કે સાહેબ આ જૈનોમાં તો એક આવા હતા ને, હજારો શ્લોકો મળે એમને, બહુ જ્ઞાન હતું. ભલે એ લોક એની દ્રષ્ટિએ સમજે છે. શું એ વ્યવહાર પ્રભાવના? આપણે આ બધી જે વાત અત્યારે વ્યાખ્યા કરી એ વ્યવહાર નહીં મુખ્યતાથી કરી. પોતાના આત્માની શંકા ન કરવી, એનું નામ નિશંકિત. પોતાના આત્મામાં જ તૃપ્ત રહેવું અને અન્ય પદાર્થોની આકાંક્ષા ન કરવી, નામ નિકાંક્ષિત. એ પ્રમાણે નિશ્ચય નહીં થી પણ બધા અંગ ગણી લેવા. આત્મામાં જ પ્રીતિ કરવી, એનું નામ વાત્સલ્ય. કેટલામી ગાથા સમયસરની? 206. સર્વોત્કૃષ્ટ વાત્સલ્ય અંગ મોટા પુરુષો, એમને ક્યાં વાત્સલ્ય, એમને શું ગમે છે અને શેની સાથે એમનું વાલ છે કે આત્મા સાથે જ વાલ છે. આમાં જ તું પ્રતિબંધ મન, આમાં જ થા સંતુષ્ટ, ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ. અહો, તો યથા પદવી આપણે વ્યવહારને એની મુખ્યતાથી વાત કરી, એ પ્રમાણે નિશ્ચય નહીં થી પણ જાણી. કારણ કે નિશ્ચયનીમાં તો એક જ વસ્તુ આવશે, આત્માની પ્રીતિ અને આત્માનું ધ્યાન અને આત્માનો અનુભવ. બસ આ નામ મોક્ષ માર્ગ. નિશ્ચયમાં બધું એક જ થઈ જાય, બે નિશ્ચય ના હોય, નિશ્ચય એક જ હોય. નિશ્ચયનો અનુભવ એક જ હોય કે સાહેબ કોક જીવોને અમુક જાતનો આનંદ થાય ને બીજાને અમુક જાતનો, કે ના, જેવો સમ્યક દ્રષ્ટિને આનંદ હોય એ જ જાતનો અનુભવ કેવડી ભગવાનને પણ હોય. બંનેની જાત એક છે, પરંતુ માત્રામાં તો અનંત ઘણો ફેર છે. નિર્વિકલ્પ નિજાનંદ રસ જે અલ્પ ચાખ્યો સમ્યક દ્રષ્ટિએ, એવો અનંત ગુણો નિરંતર સર્વજ્ઞ પરમાત્મા અનુભવે છે વિના પ્રયત્ને. કે સાહેબ ભગવાન સાધના કરે કે ના? ભગવાન સાધના ન કરે, મુનિ કરે. ભગવાન સાધના કરતા ભગવાન સાધનાનું ફળ અનુભવે. એટલે ભગવાન નિવૃત્ત નથી થયા, નિવૃત્ત થયા છે. નિવૃત્ત થાય એ તો કમ્પલસરી કે સાહેબ હું 58 વર્ષનો થયો ને ગવર્મેન્ટે કીધું કે તું ચટા થઈ જાઓ. ભગવાન નિવૃત્ત નથી થયા, ભગવાન નિવૃત્ત થયા છે. વોલન્ટરી રિટાયરમેન્ટ, એન્ડ અ રિટાયરમેન્ટ વિચ વિલ નોટ એક્સેપ્ટ એની ફર્ધર સર્વિસ એટ એની ટાઈમ ઇન ધ યુનિવર્સ. કે સાહેબ ભગવાન છૂટા થયા પણ હવે ભગવાન બીજી કઈ નોકરી કરશે? કે અનંતકાળમાં ભગવાન કોઈ નોકરી કે ધંધો કરવાના જ નથી. આગામી અનંતકાળમાં ભગવાન સર્વજ્ઞ દેવ કોઈ પણ નોકરી ધંધો કરવાના નથી, અને કોઈ પણ નોકરી ધંધો વેપાર કર્યા વિના એમને સર્વ પ્રકારનો પરિપૂર્ણ આનંદ અનંતકાળ સુધી મળવાનો.
आवा भगवान ने आपणे जाणीए एनु नाम संकित। जे जाणतो अरिहंत ने गुणद्रव्य ने पर्यायपणे ते जाणतो निज आत्मने तसु मोह पामे लय करे। इतने एकदम न थाय भगवान नी ओळखाण कई एकदम न थाय। भगवान सूक्ष्म इंद्रियों थी अगोचर छे, मन थी अगोचर छे, वाणी थी अगोचर छे, बुद्धि द्वारा भगवान प्राप्त थता नथी पण शुद्धि द्वारा प्राप्त थाय छे। माटे शुद्धि नो विशेष प्रयत्न करवो। बुद्धि उपयोगी खरी पण ए अहीं आगळ आवशे, सादी बुद्धि नहीं। तो आपणे आ आपणुं जीवन केवुं होवुं जोईए एनो वचनामृतना माध्यम थी अने भगवाननी वाणी थी विचार कर्यो ए एक पासू छे। हवे आपणे के साहेब अमने तो शास्त्र वास्त्र क्यां आवडता नथी ने अमारे वांचवाय नथी, अमारे टाइमय नथी, अमारे करवुं शुं ए कहो सीधी वात, एक बेन त्रण एवुं कहो के भाई तने कहीए खरा, पण तोय जे पण कंई कहेवामां आवे ते बधुं भगवाननी वाणी उपर ज आधारित होय। कोई आचार्य के कोई ज्ञानी ते पोते पोताना मनमां आव्युं एवो उपदेश आपवा माटे स्वतंत्र अने आपे तो पोते शुं थाय, आनंदगंजीए सौथी कड़क पाप नहीं कोई उत्सूत्र भाषण जिस्यो, धर्म नहीं कोई जग सूत्र सरिखो, सूत्र अनुसार जे भविक क्रिया करे ते हनु शुद्ध चारित्र परिखो, धार तरवार नी सोहली दोहली चौदमा जिन तणी चरण सेवा। तो गणधरादि आचार्य वगैरह सर्व अति महान आपड़ा माटे परमात्मा समान होवा छता तेवो परमात्मा ना सेवक छे तेवू ते पोते कहे छे। हो के साहेब अपमान कहेवाय आचार्य ने आपणे भगवान ना, तेवो पोते एमां राजी छे। आलम्बनम भवजले पतताम, पोते ज कहे छे, आचार्य कहे छे हूँ प्रभु आपना चरण तेना आश्रय थी आ भव सागर तरी जवानो। माटे भगवान एटला आचार्य देव भगवान जेवा छे तो पण एक अपेक्षा ए विचारीए त्यारे भगवान ना सेवक। तो आपणा जीवन में आपणे उत्तम मुमुक्षु क्यारे कहेवाईए एमां एक फिक्स नथी। बोलो समयसर कवित, आ समयसर नाटक छे। हाँ ध ध पर जोवानुं पाछळ आव्युं ने अ आ ई, धर्म मेन संशय शुभ कर्म फल की न इच्छा। हा समयसर नाटक ध ओछामां ओछा चार कलाक तो साधना करवी जोईए, बनी शके तो छ कलाक करवी जोईए अने दस कलाक करे तो धन्यवाद ने पात्र छे। के छे आनो शास्त्र प्रमाण आपो। आ तमे आवुं केम कीधुं तो के वचनामृतना आधारे जो तू संसार प्रत्ये स्वतंत्र होय तो तारा आजना दिवसना नीचे प्रमाणे भागपाट आवे छे। नौ कलाकनी साधना आवे छे, एक प्रहर धर्म कर्तव्य, एक प्रहर विद्या कर्तव्य, एक प्रहर भक्ति कर्तव्य, त्रण तरी नौ। अहीं जरा खेंचवानुं कीधुं दस, खेंचवुं पड़े। तो आपणे नाना हता ने आपणने आंख नहोता आवडता त्यारे साहेब शुं करता हता? आ जमानामां ना चले, हां आवुं करता नहीं, पण आपणा जमानामां शुं करता हता साहेब? कान पट्टी पकड़े आम खेंचीने उभो करता था। केम आवडतुं नथी?
तो આપણે ખેંચીને કરવું જોઈએ સાહેબ. પણ મન તો થાક લાગે, થાક લાગે તોય કરવું જોઈએ. ખેંચીને સાધના કરીએ તો જ આ ભાવમાં આત્મજ્ઞાન થાય. સામાન્ય સામાન્ય સાધના કરે તો જીવન તો પૂરું થઈ જાય ને, ગ્રંથિભેદ તો થાય નહીં, આત્મજ્ઞાન તો પ્રગટે નહીં. ફળ તો થાય પણ પાછું દેવલોકમાં ઘણી મહેનત કરવી પડે, ત્યાં આટલો યોગ નથી, દેવલોકમાં આટલો યોગ નથી. માટે જે કરવું તે અત્યારે જ કરવું, બની શકે તો. એમ ગઈકાલે 569માં બોલ્યા હતા ને, જો કોઈ તથારૂપ આત્મયોગ બને તો આ મનુષ્ય ભવનું મૂલ્ય કોઈ રીતે થઈ શકે તે. ને જો આ જીવ અન્ય પરિચયથી પાછો ફરે તો સહજમાં હમણાં જ તેને આત્મયોગ પ્રગટે. એમ આપણને જરા બકઅપ કરવા માટે કીધું છે. તમે છોકરાને કહો છો ને બારમામાં, ક્યાં ભલે પ્રિલિમિનરીમાં 85% આવ્યા પણ તારા 95% આવવાના જ છે એન્યુઅલમાં. શું કહો છો? અત્યારે ભલે 85% આવ્યા પ્રિલિમમાં, પણ તું આવું મહેનત કરે એટલે 95% આવવાના, પછી કદાચ 90% આવે. પણ તમે કહો છો શું? 95% આવવાના. એ મોટા પુરુષો પણ આપણને ઉત્સાહિત કરે. હવે ત્યાં આગળ જે સાધના છે એ સર્વાંગી હોવી જોઈએ. આપણી સાધના માત્ર એક જ પ્રકારની હોય તો તે ઈષ્ટ નથી. કોઈ પહેલવાન હોય એનો ડાબો હાથ પાતો અને જાડો હાથ જમણો હોય તો સાહેબ તમે તો કુસ્તી ન કરી શકે બરાબર. એક હાથ પાતળો ને એક હાથ જાડો એવું ના ચાલે. એમ આપણી સાધના હોય એમાં એકની મુખ્યતા હોય આપણી તાસીર પ્રમાણે, પણ જ્ઞાન, જ્ઞાનારાધના સ્વાધ્યાય દ્વારા થાય છે, સત્પુરુષની સેવા દ્વારા થાય છે. પાંચે પ્રકારથી વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. ભક્તિ પ્રભુ અને ગુરુ સાથે નિસ્પૃહતાથી પ્રેમ, પ્રભુ અને ગુરુ સાથે નિસ્પૃહતાથી સમર્પણ ભાવ પૂર્વકનો પ્રેમ. પછી શ્રવણ હોય, કીર્તન હોય, ચિંતવન, વંદન, સેવન વગેરે, એવી ભક્તિ ભાવપૂર્વકની હોવી જોઈએ. અને એનું ફળ મોક્ષ કહે છે કૃપાળુજે. એટલો મોક્ષ ભવિષ્યમાં થશે એવું નહીં, હમણાં પણ આનંદ પ્રગટશે એમ કહે છે. સાથે બોલીએ 15મો પાઠ મોક્ષમાળા બીજી કડી. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટ મન તાપ તાપ તમામ મટે અતિ નિરજર તાવણ દામ ગ્રહો ભજને ભગવન ભવ અંતલ હો ભજને ભગવન ભવ અંતલ હો. ભગવંત એટલે ત્રણેય જાણવા. 20મા દોહરામાં કીધું તે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગો એ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. ભગવંત એટલે એકલા ભગવાન એવું નહીં, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. ભજીને ભગવંત ભવ અંત લહો. આપણામાં આપણું હૃદય આર્દ્ર થવું જોઈએ, ભીંજાવવું જોઈએ, પીગળવું જોઈએ, સંવેદનશીલ બનવું જોઈએ, તો જ ધર્મ થાય. ભગવાનનું નામ સાંભળતા રોમાંચ થાય, એમની વાણી સાંભળતા ગદગદ થઈ જાય, ત્યારે જાણવું કે હવે મારે ભગવાનને બરાબર જામી છે.
ત્રીજી વાત, ધ્યાન વિશાળ અર્થમાં લીધું છે. ધ્યાનની અંદર વૈરાગ્ય અને સંયમ બંને ગર્ભિત છે. ધ્યાન લીધું ને, ત્રીજું આપણી સાધનામાં શું હોવું જોઈએ? ધ્યાન પણ હોવું જોઈએ. ચિંતન કહો, ધ્યાન કહો, ભાવના કહો, પણ એ ધ્યાન કોણ કરી શકે? એને માટે શાસ્ત્રમાં બહુ વિસ્તારથી વાંચવું હોય તો જ્ઞાનારણોમાં એનું વર્ણન કર્યું છે, ધ્યાતાનુસવ તત્વાનુશાસનમાં પણ વર્ણવ્યું છે, યોગશાસ્ત્રમાં પણ વર્ણવ્યું છે. જેનામાં જ્ઞાન વૈરાગ્ય અને ઇન્દ્રિયોનો સંયમ અને મનનો સંયમ હોય એને ઉચ્ચ કક્ષાનું ધ્યાન થઈ શકે. એટલે કોઈ એમ કે સાહેબ આમાં વૈરાગ્ય ખૂટે છે, પણ ધ્યાનમાં વૈરાગ્ય આવી ગયો. આપણે ખૂબ દૂધપાક પીને પછી ધ્યાન કરવા બેસીએ તો એક તો દૂધપાકનું ધ્યાન આવે, ઓયા ઓયા થાય અને ઊંઘ આવે, એમાં ક્યાંય ધ્યાન તો થાય એમ નહીં. ખૂબ દૂધપાક ખાઈને ધ્યાન કરીએ શું થાય? ઓયા ઓયા. અને બીજું શું સાહેબ? દૂધપાક ક્યાં થાય? બધામાં આવી હતી, પિસ્તા આવા હતા, કેસર આવું હતું, આ દૂધ આટલું ઓછું પેલું કે કઢાયેલું કે બન્યું હતું. શેનું ધ્યાન થયું? ભોજન બહુ સારું, તેનું ભજન સારું નહીં. એટલે ધ્યાનની અંદર બંને વસ્તુ અપેક્ષિત છે. આમ તો ઘણી બધી વસ્તુ અપેક્ષિત છે, પણ અત્યારે જ્ઞાન, ભક્તિ, તો વૈરાગ્ય અને ઇન્દ્રિય અને મનનો સંયમ, યથા પદવી સમજવો. આપણે કંઈ મુનિ જેવા ન હોઈ શકીએ, એટલા બધા મોટા પુરુષ, એમને તો ધ્યાન, મુનિ મહારાજ બહુ મોટા મુનિ મહારાજ, એમને ધ્યાન કરે નહીં, આમ ધ્યાન કરવા બેસે ને બે મિનિટ પછી આપણે એમને હલાવીએ તો. ધ્યાન લાગવું એમને માટે ડાબા હાથનો ખેલ છે. પ્રભુ જેમ તું મોટો શેઠ છો તો અત્યારે 5500 રૂપિયા વાપરતા વિચાર કરતો નથી. તું મોટો શેઠ છો તો કોઈ ગરીબ માણસ આવ્યો, કંઈક બીજું થયું, 5500 રૂપિયા વાપરવાના? હવે લઈ જાય ને, લઈ જાય ને, જેટલા જોઈએ એટલા બીજા જોઈએ કહેજે. કેમ કરોડનો હિસાબ નથી એમ મુનિ મહારાજ સાહેબ ધ્યાન કરવા બેસે તો પછી કેવી રીતે કરે, કેવી રીતે કરે? અરે કે ધ્યાન એમની પાસે જ ઊભું છે, ધ્યાન દેવી એમની તહેનાતમાં છે. જેવા બેસે, આસન સ્થિરતા થઈ, એક બે નમસ્કાર મંત્ર પંચ પરમેશ્વરનું ધ્યાન થયું, એટલામાં હે જ્ઞાયક ભાવની અંદર સ્થિર થવા માંડે. બહુ મોટા પુરુષ છે એ, ભગવાન જ કહેવાય. એવું ધ્યાન ઊંડું લાગે એટલે કેવળ જ્ઞાન પ્રગટાય. એવું જ ધ્યાન ઊંડું લાગે અને સતત થોડો વખત ચાલે તો કેવળ જ્ઞાન પ્રગટાય. તો ધ્યાન એ બહુ અગત્યની વસ્તુ છે. શાસ્ત્રોમાં તો એનું વિસ્તૃત વર્ણન છે, વર્તમાનમાં એક સમ્યક દર્શન અને જ્ઞાન પથ, સાધના પથ, આત્મજ્ઞાન અને સાધના પથ અમરેન્દ્ર મુનિ મહારાજનું છે, એ વાંચવા જેવું છે. અને સાધના સોપાનનું આપણે 5મું પ્રકરણ લીધું છે, એમાં ધ્યાનની પૂર્વ ભૂમિકાની વાત બધી જણાવેલી, એમાં બધા એના અનેક પ્રકાર કહે છે. અત્યારે આચાર્યોના શાસ્ત્રો વાંચવાની એકદમ દરેકની લાયકાત નથી, એટલે આ કાળના જ્ઞાનીઓએ જે વાત જે રીતે બતાવી હોય તે ખ્યાલમાં રાખીને પછી પેલા શાસ્ત્રો વાંચવા, નહીં તો આપણે થિયોરિટિકલ જેસ્ચર્સ આપણી બધી થઈ જાય છે. દેશકાળ પ્રમાણે તે કાળના દેશ, તે કાળના ને તે ક્ષેત્રના જ્ઞાનીઓએ લખેલા શાસ્ત્રો વધારે ઉપયોગી છે.
વધારે મહાન છે એમ નથી કહેતો, પણ વધારે ઉપયોગી છે. મૂળાચાર ને મૂળ આરાધનામાં કીધેલી વસ્તુઓ અત્યારે આપણે કરી શકતા નથી. આ ચાર અંગમાં કીધું, મુનિ એકલા રે, વનમાં રે, ગુફામાં રે, દસ દસ બાર બાર દિવસે, પંદર દિવસે જમે, બધું થવાનું છે. અત્યારે અત્યારે શું થઈ શકે એ અપેક્ષાએ વર્તમાન કાળમાં થયેલા જ્ઞાની પુરુષોના વચનો કોઈ અપેક્ષાએ જીવને વધારે ઉપકારક છે. પણ એની સંધિ ભગવાનની વાણી સાથે પણ મળે છે, મળે જ. કે સાહેબ આગમ પ્રમાણ, આનું આગમ પ્રમાણ બોલો. લિંગ અને ભેદો જે વ્રત ના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણ કાળે અભેદ મૂળ માર્ગ. સાંભળો જીનનો રે મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એનો અર્થ ઊંધો સમજવો નહીં હો, કે આ કાળના જ્ઞાનીઓ મોટા, એવું ન સમજવું, એની ઊંધું હોય. પણ આ તો સમજવા માટે. અત્યારે મારે શું કરવું? એટલા માટે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય ને થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. યુગે યુગે જ્ઞાનીઓ થાય છે ને થવાના, અને યુગે યુગે કોઈક કોઈક મહાપુરુષો શાસ્ત્રની રચના કરવાના, અને તે શાસ્ત્રની રચના પૂર્વાચાર્યોની આજ્ઞા અનુસાર કરશે, પરંતુ પોતાની અનુભવની ચારણીમાંથી ચાળીને કરશે. માટે તે વખતના મુમુક્ષુઓને વધારે ઉપકારી બની શકે. ભગવાને કહેલું ત્રિકાળ સત્ય, અને જ્ઞાનીઓએ કહેલું એ કેવી રીતે તે સમયે ત્રિકાળ સત્યનું આચરણ કરવું એ તે કાળના જ્ઞાનીઓ બતાવે. એમાં કોઈ મોટું ને કોઈ નાનું એવો વિકલ્પ કરવો. સૌથી મોટા ભગવાન છે છે, પણ અત્યારે તો કે સાહેબ મને મહાવીર ભગવાન આવીને જો કહે ને તો હું માનું, તો એ તો સિદ્ધ લોકમાં જતા રહ્યા, તો આવવાના છે એવો અઠાગ્રહ કરવો. સત્ય જ્યાંથી મળે ત્યાંથી સમ્યકપણે પોતાના કલ્યાણ માટે ગ્રહણ કરવું. તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય અને સંયમ એમ આવી ગયા. કૃપાળુદેવે એમાં એક ઉમેર્યું છે, માટે તે દર્શન, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સમાધિ આદિ મોક્ષના ઉપાય છે. છપ્પનનો પત્ર બોલીએ છીએ ને. હવે શક્તિ, આપણે મુમુક્ષુ કેવા છીએ કે નહીં, અને છીએ તો કેવા છીએ? તો શરીરથી પણ ધર્મ કરવો જોઈએ. ભલે શરીર પર દ્રવ્ય છે તો પણ શરીર આત્મા સાથે સંકળાયેલું છે. શરીર પર દ્રવ્ય છે એ નિશ્ચય નહીં છે, પણ એકલા નિશ્ચય નહીંથી કામ ચાલે છે. શરીર પર દ્રવ્ય છે તો શા માટે આમાં નાખે દાળ રોટલા, અહીંયા નાખને નાના સાહેબ, અહીંયા તો નખાતા હશે, અહીંયા ના દાળ રોટલી આને ખવડાવું, આ બધું પરદ્રવ્ય જ છે. ના, અહીંયા દાળ રોટલી પરદ્રવ્ય છે, પરંતુ નજીકનું પરદ્રવ્ય ને બાહ્ય સાધન છે. માટે એની જાળવણી તે કર્તવ્ય છે, પણ એની આસક્તિ તે સુઈસિડલ છે, અનેક આમ છે અઘરો. શરીરની જાળવણી તે સામાન્ય કર્તવ્ય છે, પરંતુ તેની આસક્તિ, તેનો મોહ, તેનું સ્વામીપણું તે આત્મઘાતક છે. આવું છે બે બાજુ, આમ જાય તોય ગયો, આમ જાય માટે બરાબર ચાલવાનું બેલેન્સથી. શરીરથી સાહેબ ધર્મ કેવી રીતે કરાય?
पासे मंदिर हो तो चाली जाऊ भगवान दर्शन करवा पूजा करवा पोतानी जाते थाली तैयार करवी द्रव्य पूजा करते हो तो भगवान नु अंग लूछण करी शकाय तो करवू एने माटे ते पाणी जो शक्त आ तो अत्यारनी सामान्य माणसो न करी शके पण फूल टाइम होय तो पोते भगवान माटे पाणी लई आववू तारे घेर वेवई आवे छे तो नौकरने वाला ए पाणी आप नाना साहेब वेवई ने तो आपणे पाणी आपवू जोईए आपणे जाते तू करोड़पति छो ने अरे भले पण आपणे आपणे घेर वेवई आए तो आपणे नौकरने न बोलावाय આપણે ઊભા થઈને એમને પાણી આપીએ તો આપણી ખાનદાની તો ત્રણ લોકના નાથ આપણે ઘેર પધાર્યા હોય ને આપણે એ પાણી લાવજે મારે પૂજા કરવી પાણી લાવ પછી દેશકાળ પ્રમાણે આપણી શક્તિ ન હોય કૂવામાંથી પાણી ન કાઢી શકીએ સમયનો અભાવ હોય એ વાત જુદી થઈ ભાવ એવો હોવો જોઈએ ભાવ એવો હોવો એ સેવામાં બે એરો કેમ કર્યા કારણ કે બે તો સામાન્ય કર્યા છે એમાં ચાર આવી ગયા ભગવાન સદગુરુદેવ સંતો અને ધર્મી જીવો બધાની સેવા કરવા એટલી ભગવાનની પૂજા કરીએ અને ગુરુઓની ન કરીએ અથવા સંતોની ન કરીએ અથવા કોઈ મુમુક્ષુ આપણે ઘેર આવ્યા તો વડવાવાળા ભાઈશ્રી હતા ને કહેતા હતા એમણે પેલું બોર્ડ પણ બનાવ્યું હતું પધારો મુમુક્ષુ પ્રાહુણા મીરાભાઈ કહે છે સગા હમારા સંત હે શિર પર સર્જન હા સગા હમારા સંત હે શિર પર સર્જન હવે આપણા સાચા સગા કોણ દીકરા દીકરી બધા ખરા પણ મુખ્ય સગા કોણ કે મુમુક્ષુ આત્માર્થી સાધકો સંતો અને ધર્માત્મા કે કેમ સાહેબ કારણ કે આપણે દેહ ક્યાં છોડવો છે એટલે શું સાહેબ કેમ શોખ લાગ્યો ને આ દેહ છોડવાનો છે તો ક્યાં છોડવાનો જશલોકમાં નહીં જશલોકમાં ડાયગ્નોસિસ માટે કોકવાર જવું પડે પણ ત્યાં જશલોકમાં કે અહીંયા જ રહો 15 દિવસ મહિનો મારે મરવું છે ક્યાં મારે એટલે શરીર છોડવું છે કે આત્મા મરતો નથી મારે શરીર ક્યાં છોડવું છે ધર્માત્માઓની સમીપ મુમુક્ષુઓની સાથે ભગવાનનું નામ લેતા લેતા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતા કરતા બને તેટલા શાંત ભાવથી જો કે હું બહુ મોટો ધર્માત્મા નથી તેથી કદાચ હું મને બહુ દુખે તો મારાથી રાડ પડી જાય તો તમે બહુ ખોટું ન લગાડતા ભાઈ પરંતુ મારો ભાવ તો એવો છે કે હું સંભાવથી સહન કરું માટે મારે મરવું ક્યાં છે ધર્મી જીવોની હાજરીમાં ભગવાનના ફોટા જોતા ગુરુઓના ફોટા જોતા મંત્ર સાંભળતા મંત્ર બોલતા મારે આ દેહ છોડવો એવું કરવું હોય તો પછી દીકરા દીકરી તો જશલોકમાં લઈ જાય બધે કાણા પાડી દે અહીંયા બે બાટલા અહીંયા બે બાટલા અહીંયા 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 બધે મરી ગયા પછી 5-10 ઇન્જેક્શન ઠોકે કે ગુજરી ગયા કે આપણે તો બિલ ચઢાવવું છે ને કહીશું કે આ 5 મોટા ઇન્જેક્શન આપ્યા હતા ને 2000 રૂપિયા બીજા લાવો એવી જગ્યાએ આપણે મરવું એક્સિડેન્ટલ એ આપણને ખબર નથી સામાન્ય મરણ આવે તો અત્યારે આ છાપરું પડે ને આપણે બધા મરી જતું પછી બધા કે હા પેલા કહેતા હતા ને કે મરવું છે લો 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 કેવી રીતે મરે લો અરે પણ પ્રભુ એ તો આકસ્મિક એ તો કોઈના જ્ઞાનનો વિષય પણ એ પડ્યું ત્યારે પણ નામ તો ભગવાનનું જ લીધું હતું એ પડ્યું ત્યારે ઓ આમ થઈ ગયું પથ્થર ઓ ઓ ઓ ભગવાન 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 મારી 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 આત્મા 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 માટે સગા અમારા અને ભક્તિ એ સેવામાં થોડું આવી ગયું જુદી જુદી રીત છે બાહ્ય પદ્ધતિ અનેક છે શબરીબાઈ દરરોજ ફૂલ ચૂંટી ચૂંટીને લાવતા અને રાહ જોતા કે મારા રામ આવશે મારા રામ આવશે મારા રામ આવશે
પેલી ચંદનબાળા એને કંઈ સગવડ નહોતી તો એ આટલા બાકુળા લઈને ભાવથી ઊભી હતી કે મારા ભાવ છે ને તો પ્રભુ આવશે. પ્રભુ આવ બધા કે ગાંડી તું તો છેલ્લા ખૂણામાં બેઠી છું, ભગવાન તો ત્યાં સુધી આવતા હશે. આટલા અહીંયા જુઓ, બરફી, પેંડા, બગસ, લાડવા, પૂરણપોળી, મેસૂબ, સોનાના થાળ, આટલા ફ્રૂટ. હા, તન સે, મન સે, ધન સે, સબ સે, એ આપણને ખબર નથી. આપણે એવું માનીએ છીએ કે આજે બહારમાં બધા મોટા તે મોટા, ના, શિબિરમાં હસાવતા હતા ને પણ એ આમ માર્મિક છે. છીએ અમે છોટાજી, છીએ અમે છોટાજી, પણ વિચારો મોટાજી, પણ વિચારો મોટાજી, મોટા થઈને પ્રભુ બજાય, મોટા થઈને પ્રભુ બજાય, એ વિચારો ખોટા છે. મોટા થઈને પ્રભુ બજાય, એ વિચારો ખોટા છે. એટલે આપણને લાગવું પડે છે, કારણ કે આપણા ભાઈઓ કે દીકરાઓ કે એવા કોઈ દીકરીઓ ધર્મ કરતા આપણને બીક લાગે છે, હા હા સાહેબ પછી આને કંઈક થઈ જશે તો. ડરવું નહીં, માત્ર સમજાવું, ભાઈ સાચો ધર્મ કરો. ધર્મ તો શ્રેષ્ઠ છે પણ સમજી સમજીને ધર્મ કરો. આવેશમાં ને આવેગમાં ધર્મ કરવાનો નથી, પણ આવેગને ઓછા કરવા તે ધર્મ છે. પ્રભુની સાથે પ્રેમ કરવો તે ધર્મ છે. સદગુણો પ્રગટ કરવા તે ધર્મ છે. આત્માને જાણવો તે ધર્મ છે. સૌ સાથે સંપીને શાંતિથી રહેવું તે ધર્મનું લક્ષણ છે. તો એક ભાઈ તારંગા અમને લઈ જતા હતા, જીવણભાઈ સોમચંદ, જીવણભાઈ હતા ને કલોલવાળા, હમણાં જ ગુજરી ગયા, બે ત્રણ વર્ષ થયા, નું જ્ઞાન ભંડાર આપણને આપી ગયા હતા. એ બહુ, એમનો અવાજ બહુ મોટો હતો એટલે એ ભજન ગાતા હતા. એક વાર એક વાર એક વાર પ્રભુજી મારે મંદિરે આવો રે, નાને સે ઝોપડને મન મારા મોટા, નાને સે ઝોપડને મન મારા મોટા, પ્રેમ કરીને પધારો રે, એક વાર એક વાર એક વાર પ્રભુજી મારે મંદિરે આવો રે. સ્પેશિયલ એમનો અવાજ હતો, ભાવ સારા હતા. તો ભક્તિ શરીરથી પણ ધર્મ કરવો, એટલે પાપમાં આપણા શરીરને ઓછું પ્રવર્તાવવાનું. આંખથી પાપ કરવું નહીં, નાકથી પાપ કરવું નહીં, ઇન્દ્રિયોથી પાપ કરવું નહીં, મનથી પાપ ઓછું કરવું, એ આગળ આવશે. તો શરીર, વાણી, એ તો આપણે વારંવાર વિચારીએ છીએ, એટલું સૂત્ર બસ છે. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો. પછી મોટો મુનિ થાય ત્યારે તો એને ભાષા સમિતિ વગેરે હોય. ધન અને લાગવા, જે પોતાનું નથી તેને ધર્મ માટે ખર્ચવું. ધન કોઈનું હોતું નથી પણ છતાંય વ્યવહારથી ધન આપણું કહેવાય છે તો એનો સદુપયોગ કરવો, એને માટે દાન ધર્મની વ્યવસ્થા ભગવાને બતાવી છે. બહુ મોટો વિષય છે. 6%, 10% અને 25% આવક દાનમાં વાપરે તેને જઘન્ય, મધ્યમ અને ઉત્તમ દાનેશ્વરી કહ્યા. માટે વિવેક વિચાર પૂર્વક સુપાત્રે અને બહુજન હિતાય દાન દેવું તે ધન દ્વારા છે. લાગવગ માત્ર આપણે ધર્મ ન કરવો, આપણે મોટા માણસ હોઈએ દુનિયાના તો આપણે એક બસ કરવી કે ચલો તીર્થયાત્રા, એ બધા 10,000, 20,000, 30,000, અત્યાર તો 50,000 વિના થાય નહીં,
यात्रा करावी हो 50 मणस ने बधो खर्च हूँ आपवानो छु, तमारे बधाए एक एक रुपयो आपवानो, तमारे बधाए एक एक रुपयो आपवानो, बधु बाकीनो खर्च हूँ आपीश। दीकरा दीकरी जमाई भाणिया भत्रीजा साळा नेबर्स फ्रेंड सर्कल भले कोन कोई ने रस नथी आओ तो खरा, मारा प्रभु ने जुओ तो खरा एक बार, कोनु भाग्य क्यारे जागे कहवाय नहीं। माटे बधाने आपणे धर्म मार्ग में जाय एवो भाव एवो प्रयत्न करवो। आ जे छे ए तो आपणे बहु वार लईए छे, रुचि समय अने शक्ति पूरा थई गया, हवे रुचि के तमने तमने सौथी वधारे शुं गमे કે સાહેબ મારી નાની દીકરી છે ને એ મને સૌથી વધારે ગમે, કોઈ કે સાહેબ મારી મૂછો છે ને એમાં મારો વટ છે, કોઈ કે મને સાહેબ આ સાડી બહુ ગમે, કે સાહેબ મને આ હીરાનો હાર બહુ ગમે। રુચિ અંદરની પ્રીતિ, અંદરની પ્રીતિ એના ઘણા બધા નામ છે, अभिप्राय, इंक्लिनेशन, एप्टीट्यूड, जोक, वलण, प्रतीति, रुचि, अंतरंग श्रद्धा, अभिप्राय वगैरह अनेक प्रकार। अने एने माटे सहेलू आपणे वारंवार विचारीए छे, एटले करता जाइए घरनू काम, जरूर होय एटलू हो, पण लेता जाइए प्रभुनू नाम। बाकी तो आनंदगंजीनू पद छे ते याद राखवानू, उदर भरण के कारणे रे गौआ वन में जाय, याखू આવો પ્રયત્ન કરવાનો, એકદમ સિદ્ધિ ન થાય, ઘણો કાળ અભ્યાસ કરીએ ત્યારે સિદ્ધિ થાય। અનાદિકાળના સંસ્કાર 5-10 વર્ષ કે 15 વર્ષમાં ભૂસાઈ ન જાય માટે એને માટે 229મો આંક વાંચવો, 229મો આંક વાંચવો। તો આટલી વાત આપણે સામાન્ય આપણું જીવન કેવું હોવું જોઈએ એને વિશે વિચાર કર્યો, એને વિશે હવે અત્યારે કંઈ પહેલાં પ્રશ્ન હોય તો આપણે વિચારીએ, આ વિશે કંઈ પ્રશ્ન હોય તો આપણે થોડો વિચારીએ। આપણે સેવામાં સેવા કેમ લેવાની, એ શેમાં લીધી? આપણે આમાં લીધી, આમાં લીધી અનુકંપા દાન। અનુકંપાના દાનમાં શેનું દાન? અનુકંપા દાનમાં એકલા પૈસાનું દાન નહીં, એમાં એમના શરીરની સેવા એ પણ ખરી, પણ એ ગૌણ, એટલું યાદ રાખવાનું। ગુરુ કે સંતની સેવાથી જેટલો ધર્મ લાભ થાય તેટલો ભિખારીની સેવાથી ન થાય। આગમ પ્રમાણ વિધિ દ્રવ્ય દાતૃપાત્ર વિશેષા તદ વિશેષ, વિધિ દ્રવ્ય દાતૃપાત્ર વિશેષા તદ વિશેષ। કોઈ ભિખારી આવ્યો તો આપણે એની સેવા કરીએ તો પુણ્ય તો થાય, પણ સત્પુરુષ આવ્યા હોય ને એની સેવા કરીએ એટલું પુણ્ય ન થાય, એને એટલો ધર્મ પણ ન થાય। એને માટે આપણે દાનનો જે ચેપ્ટર સાધક સાથીમાં છે એમાં અનુકંપા દાન લીધું છે, એ વિસ્તારથી વિચારવું, ત્યાં બધી જાતમાં લીધા છે। કરવા જોઈએ એ આમાં આવ્યા હતા, પણ એમાં એકલી માનવ સેવા એ એકલી નહીં, માનવ સેવા ગૌણ, ગુણિયલ જનોની અને પરમાત્માની સેવા વિશેષ,
પણ એ કરી કોણ શકે? તો કે એની પૂર્વ ભૂમિકા શું? વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા. મધ્યસ્થતા, મધ્યસ્થતા એટલે બહુ મોટો વિષય છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ અને બીજા જીવો વિપરીત વર્તે તો તેમના પ્રત્યે અભાવનો અભાવ. જે શરીરથી સેવા કીધી એ ચેરિટી બિગિન્સ એટ હોમ. ઘરના લોકોની સેવા પણ જાણવી, પણ એ ગૌણ. પછી બીજા દરિદ્ર નારાયણની સેવા, બીજા મનુષ્યોની સેવા, એ તો ધર્મ આધ્યાત્મિક જીવનનું અનિવાર્ય અંગ છે. અત્યારે આમાં ડાયરેક્ટલી લીધું નથી. એ ક્યારે આપણે લઈએ છીએ? Selflessness is the basis of spiritual life, and that selflessness represents nisvarthata. અને નિસ્વાર્થતામાં મારા માટે કંઈ નહીં, બીજા માટે વધારે, મારા માટે છેલ્લું, આ બધા માટે પહેલું, એમાં પણ લેવાનું. અને અહીં આપણે અનાસક્ત કર્મયોગ વિશેષ વિચાર્યો નથી. અનાસક્ત કર્મયોગ એ આપણે ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, કારણ કે આપણા વિતરાગ દર્શનમાં એનો વિસ્તાર નથી, એનો વિસ્તાર નથી. પણ એ બેઝ છે, અને એ બેઝને એક્સેપ્ટ ન કરવાને લીધે આપણો પ્રોગ્રેસ પણ સાચો સ્પિરિચ્યુઅલ થતો નથી. સાંપ્રદાયિક આધ્યાત્મિકતા છે આપણામાં, એટલે આધ્યાત્મિકતા કહેવાય જ નહીં. સાંપ્રદાયિક આધ્યાત્મિકતા, આધ્યાત્મિકતા સાંપ્રદાયિક ન હોય, આધ્યાત્મિકતા તો યુનિવર્સલ હોય. જેણે લોકોની સેવા કરી નથી, જેણે પતિતોની, ગરીબોની, અનાથોની, ધરતીકંપવાળાની, એવા બીજા દુઃખીજનોની સેવા કરી નથી, તેને આગળની દશા પ્રાપ્ત થતી. પણ આપણે અહીંયા ઉત્તમ મુમુક્ષુ લીધા છે, એટલે જઘન્ય મુમુક્ષુ, મધ્યમ મુમુક્ષુ એ દશામાં એ આવી જાય છે. ઉત્તમ મુમુક્ષુમાં અધ્યાત્મ ભાવ, અધ્યાત્મની મુખ્યતા થઈ જાય છે. આપણે એનો પૂર્ણ સ્વીકાર છે. અને પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ તો ખરું જ. એટલે તમે એ જે પોઈન્ટ આઉટ કર્યું તે સારો મુદ્દો છે, કે એ વિશે પણ આપણે યોગ્ય સમયે જ્યારે સામાન્ય ધર્મ જીવનની ચર્યા લઈશું ત્યારે એનો વિશિષ્ટ વિસ્તાર કરશું. કૃપાળુદેવે 67મા પાઠમાં સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો, એ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન કહ્યું છે. આત્માને ઓળખવો કેવી રીતે? તો કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સમતા ક્યારે આવે? જ્યારે પહેલાં તો દયા, દાન, અનુકંપા એની ફેઝ મેચ્યોર થાય તો જ સમતા આવે. માનવ સેવા કહેતા આખો સ્પેક્ટ્રમ લઈ લેવું, અને એમાં પશુઓ પણ લઈ લેવા. એને માટે અનુકંપા, દાન વગેરે વિચારશો તો પણ સારું થશે. અને કર્તવ્ય નિષ્ઠા એમાં પણ છે. અહીંયા આપણે આગળ વધેલા સાધકોની જીવનમાં વ્યક્તિગત સાધના, અંતર્મુખતા અને ધ્યાન આદિની મુખ્યતા થઈ જાય છે.
પેલું પણ રહે છે તો ખરું જ, એકાદ કલાક બે કલાક. એ વિશે આપણે લોકો થોડા પાછળ છીએ, એ આપણે સ્વીકારવું જોઈએ. કારણ કે આપણા આપણી પદ્ધતિમાં સાધુ કંઈ કરી શકે નહીં. અને જે બોધ ભગવાનનો છે એ મોટા ભાગે સાધુઓ માટે છે. જે શ્રાવક આચાર્યને બાદ કરતા બધો મોટા ભાગનો બોધ સાધુઓ માટે છે. એટલે આપણે એને ઇન્ટરપ્રિટ કરવામાં પણ થોડીક ભૂલ કરીએ છીએ. એટલે ભૂલ આપણે કરીએ છીએ. શ્રાવકના જીવનમાં તો સેવા, માનવ સેવા, દુઃખીજનોની સેવા એ ઘણું જ અગત્યનું અંગ પાસું છે, એ કરવું જોઈએ. પરંતુ વધારે આગળ વધે ત્યારે પછી વ્યક્તિગત સાધના, અંતરંગ સાધના, જ્ઞાન ધ્યાન વૈરાગ્યની સાધના મુખ્ય તો થઈ જાય છે. પણ આ વાત આપણે અન્ય દર્શનકારો પાસેથી શીખવા જેવી છે. દિવ્ય જીવન સંઘવાળા શિવાનંદ સરસ્વતી છેક છેલ્લે સુધી દરરોજ એકવાર આખા આશ્રમનો રાઉન્ડ લે, દરેકને અમુક અમુક પૂછે, અને પોતે વ્યવસાય ડૉક્ટર હોવાથી કોકવાર કોકને ટેબ્લેટ આપે, કોકવાર કોકને ઇન્જેક્શન આપે, એવી રીતે પણ કરતા હતા. પણ એમાં દરેકની પોતપોતાની પ્રકૃતિ પર આધાર, દરેકની પોતપોતાની પ્રકૃતિ પર આધાર. કોઈ જ્ઞાન માર્ગની મુખ્યતાથી સાધના કરે, કોઈ ભક્તિ માર્ગની મુખ્યતાથી સાધના કરે, કોઈ ધ્યાન માર્ગની સાધનાથી મુખ્યતા કરે, અને કોઈ અનાસક્ત સેવાના માધ્યમથી કરે. પણ દરેકે અનાસક્તિપૂર્વકની સેવાનો સ્વીકાર તો કરવો જ જોઈએ, અને એનું આચરણ પણ પોતાની શક્તિ પ્રમાણે, રૂચિ પ્રમાણે કરવું. આ પોઈન્ટ આપણે થોડો ઓછો સ્ટ્રેસ કર્યો એ વાત બરાબર છે. ધર્મની પ્રથમ ભૂમિકા બીજાઓની સેવા, બીજાઓને દરેક પ્રકારે મદદરૂપ થવું, એ ધર્મની પ્રથમ ભૂમિકા છે. ત્યાર પછી જ આત્મા ખ્યાલમાં આવે. અત્યારે આપણામાં એક સંપ્રદાય જે છે, આપણામાં એટલે આર્ય પદ્ધતિમાં, એમાં સાધુની ટ્રેનિંગ આપે ને તો 3 મહિના ભોજનશાળામાં કામ કરે, 3 મહિનામાં 3 મહિના એ સ્ટોર રૂમ નું ધ્યાન રાખે, 3 મહિના ઓડિયો વિડીયોમાં ધ્યાન રાખે, 3 મહિના રિસેપ્શનમાં કામ કરે, 3 મહિના ત્યાર પછી પ્રચાર પ્રસારમાં કામ કરે, 3 મહિના ત્યાર પછી ભક્તિ સંગીત શીખે. આમ કરીને 3 વર્ષની એ લોકોની જ્યારે ટ્રેનિંગ પૂરી થાય ત્યારે એને ફૂલ ફ્લેજ સંન્યાસ આપવામાં આવે. આપણે શીખવા જેવું છે. એટલે એમાંથી સારા પોઈન્ટ્સ અપનાવવા જેવા છે. આપણી પાસે એવી કોઈ સુંદર યોજના જેવી જોઈએ એવી છે નહીં, પણ આપણે અત્યારે દેશકાળ અને શક્તિની મર્યાદામાં એમાંથી સારા સારા અંશો લેવા જોઈએ. એટલું અત્યારે પ્રાસંગિક વિચારીએ. બીજો કોઈ પોઈન્ટ? આપણે હૃદયમાં ઉપમોહનત્વ આવી ગયું, કદાચ ડ્રોપ થયું હોય તો, હા ડ્રોપ થઈ ગયું હોય તો ગણી લો. પાંચમું બીજાના દોષોને ઢાંકવા, બીજાના દોષોને ઢાંકવા. કોઈની નિંદા ન કરવી, કોઈના આપણા બધામાં દુર્ગુણ તો છે જ, ખબર હોય કે ન હોય. તો મારા દુર્ગુણ તમે બધાને કહેતા ફરો તો એ બરાબર નથી. તમારે મને પ્રાઇવેટમાં કોક વાર કહ્યું છે કે સાહેબ આવું ન કરીએ તો સારું, આ કરવાથી આપણને ગેરલાભ છે, અથવા જે પણ કંઈ હોય તે શું. પરંતુ એનું જાહેરનામું બહાર પાડવું, એના પેમ્ફલેટ બહાર પાડવા, એનો એન્ટી પ્રોપેગેન્ડા કરવો, અને સમાજમાં વિદ્રોહ થાય, ડિવિઝન થાય, લોકોમાં ભાગલા પડે, સાધકોમાં ગ્રુપિંગ થાય, એ ઇષ્ટ નથી. એ અધર્મની નિશાની છે, અને પોતાને પાપનો સંચય થાય. સંત અને સાધક
जगतना मनुष्यना दिल ने जोड़े छे, तोड़ता नहीं। आपना दिल ने जोड़े ते संत, आपना दिल ने तोड़े ने कटका करी ना के पांच सात, तो ये संत। अन्यना दोष ने जाहेर मां कहवा नहीं, बाहर पाड़वा नहीं, अने कोई वात करे तो एने गौण करी नाखवी, ढांकवा ते योग्य छे। छता पण मोटो दोष हो तो आपणे कही शकीए कि भाई तमे जईने आचार्यने वात करो अने अमे व्यक्तिगत एमने समजावी देशुं, पण आपणे एने अंदरमां घुसफूस करीने फैलावू ए योग्य, એમ કરીને આપણે એનો વિચાર કરવો। ઓમ દેહ છતા જેને દશા વર્તે દે આપે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન સદગુરુ परम कृपालो त्रिलोकना सब संतन की जय। आनंद हो आत्मा छो, आपनो सेवक छो, सौनो मित्र छो। हो आत्मा छो, आपनो सेवक छो, सौनो मित्र छो। हो आत्मा छो, आपनो सेवक छो, सौनो मित्र।